હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ભાવતા ભોજન આજે ભાવતા ભોજન લાવ્યું છે ઘઉંના લોટની ચકરી જે આપણે લોટ બાફીને બનાવીશું આજની આ રેસિપી પરફેક્ટ માપ સાથે છે જે જોઈને તમે પહેલીવાર જ ચકરી બનાવતા હશો તો પણ મસ્ત બનશે હંડ્રેડ પર્સન્ટ ચકરી બનાવવામાં સક્સેસફુલ રહેશો ઘણા લોકોથી આ બરાબર નથી બનતી ચવળ થઈ જાય અને કાં તો પછી તાવડામાં ચકરી ખુલી જાય છે તો બધી જ ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે આજનો આ વિડિયો છેલ્લે સુધી જરૂરથી જોજો તો ઘઉંના લોટની ચકરી બનાવવા માટે સૌ પહેલાં તો લોટ બાફી લઈએ લોટ બાફવા માટે મેં અહીં મોટો જેન્સ રૂમાલ લીધો છે તેને આ રીતે પાથરી એકદમ સેન્ટરમાં બે કપ જેટલો ચાળેલો ઘઉંનો લોટ લઈ લો ત્યારબાદ ક્રોસના બે છેડા હોય તેની આ રીતે સહેજ ઢીલી એવી ગાંઠ લગાવો બીજી બાજુના ક્રોસ છેડા પર પણ ગાંઠ લગાવી રૂમાલને પેક કરી દો જેથી લોટ બફાય ત્યારે અંદર પાણી ના પડે ત્યારબાદ મેં અહીં કૂકરનું ખાનું લીધું છે તેમાં આ રૂમાલની પોટલીને મૂકી દઈએ હવે કૂકરમાં નીચે થોડું એટલે કે અડધા ગ્લાસ જેટલું પાણી લઈ કાંઠો મૂકી તેના પર પોટલીવાળું ખાનું મૂકી દઈ કૂકરનું ઢાંકણું બંધ કરી દઈએ હવે ભાતમાં જેટલી સીટી મારતા હોય એટલે કે પાંચથી છ સીટી કૂકરની થઈ જાય પછી ગેસ બંધ કરી કૂકરને ઠરવા દેવાનું તેમાંથી પ્રેશર રિલીઝ થઈ જાય પછી ઢાંકણું ખોલી સાણસીથી ખાનું બહાર કાઢી રૂમાલ ખોલી જોશો તો એકદમ લોટ બફાઈને કડક ઢેફા ટાઈપનો થઈ ગયો હશે હવે રૂમાલમાંથી આ ઢેફાને કાઢી લઈ ડીશમાં તેના હાથથી નાના નાના ટુકડા કરી દઈએ આ ટુકડા ખૂબ જ આસાનીથી થઈ જશે અહીં મેં આખા ઢેફાના નાના નાના ટુકડા કરી લીધા છે જેને હવે આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું તો બધા જ કટકા મિક્સર ગ્રાઇન્ડરની મોટી જારમાં ઉમેરી દો ઢાંકણું બંધ કરી ગ્રાઇન્ડ કરી લો જે દસથી વીસ સેકન્ડમાં જ મિક્સરમાં થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે મસ્ત ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે તેને લોટ ચાળવાના ચાણાથી ચાળી લઈએ ફ્રેન્ડ્સ આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે સો લોટ ફરીથી જરૂરથી ચાળજો જો નહીં ચાળો તો તેમાં રહેલા મોટા ગાંઠા સંચામાંથી નહીં નીકળે અને ચક્રી બરાબર પડશે નહીં તો મેં અહીં લોટ બરાબર ચાળી લીધો છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી હિંગ હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર હાફ ટેબલ સ્પૂન જેટલું છીણેલું આદું કે આદુની પેસ્ટ અને હાફ ટેબલ સ્પૂન જેટલા લીલા મરચાં એકદમ ઝીણા સુધારેલા ઉમેરો હવે વન પોઈન્ટ ફાઇવ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સૌ પહેલાં તો ખાંડણીમાં લો અને અધકચરા પીસી લો આવું કરવાથી તળવા સમયે ચક્રીમાંથી તલ નીકળશે નહીં તો આ ટીપ પણ જરૂરથી અજમાવજો અહીં તે અધકચરા પીસાઈ ગયા છે તો હવે તેને લોટમાં ઉમેરી દઈએ ત્યારબાદ મેં અહીં ખાટું દહીં લીધું છે તમે છાસથી પણ લોટ બાંધી શકો છો મેં અહીં છ ટેબલ સ્પૂન અથવા તો વન ફોર્થ કપ જેટલું ખાટું દહીં લીધું છે ત્યારબાદ જરૂરી નથી પણ સારા કલર માટે અડધી ચમચી કરતાં થોડું વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરો જે ઓપ્શનલ છે ત્યારબાદ મેં અહીં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરેલું જેમાંથી વન પોઈન્ટ ફાઇવ ટેબલ સ્પૂન જેટલું તેલ મોણ માટે ઉમેરીશ પછી એવું લાગે કે મોણ ઓછું છે તો ઉમેરવાનું બાકી જરૂર નથી એક ટીપ એ પણ છે કે તેલ ગરમ કરીને જ ઉમેરવું જેથી ચકરી એકદમ સોફ્ટ બનશે હવે તેલ ગરમ હોય ત્યારે ચમચીથી બરાબર બધું મિક્સ કરી દઈએ ત્યારબાદ હાથથી બરાબર મસળીને બધું બરાબર મિક્સ કરતા જવાનું છે આ સ્ટેપ પણ ખૂબ જ ધીરજથી કરવાનું છે બધું ઇવનલી મિક્સ થાય તે ખૂબ જરૂરી છે તો હવે જ્યારે બધું ઇવનલી મિક્સ થઈ જાય ત્યારે આ રીતે હાથથી મુઠિયું બનાવી ચેક કરી લેવાનું જો મુઠ્યું આ રીતનું બને તો મોણ બરાબર છે મતલબ કે વધારે તેલ નાખવાની જરૂર નથી તો હવે બસ પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લેવાનો છે અહીં તમે જો દહીં ના લીધું હોય તો ડાયરેક્ટ છાશથી પણ લોટ બાંધી શકો છો તો મેં અહીં પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લઉં છું ખાસ ધ્યાન રાખવાનું છે કે ન તો લોટ બહુ કઠણ બાંધવાનો કે ન તો બહુ ઢીલો બાંધવાનો પરોઠાના લોટ ટાઈપનો લોટ બાંધી લેવાનો છે જો લોટ ઢીલો કે કઠણ હશે તો ચકરી સંચામાંથી બરાબર નહીં પડે તો હવે સંચો લઈ લઈએ અને તેને તેલ કે ઘીથી બ્રશ વડે બરાબર ગ્રીસ કરી લઈએ સંચા પછી ચકરીની બ્લેડ અને ઢાંકણને પણ તેલથી ગ્રીસ કરી લઈએ હવે બાંધેલા લોટમાંથી હાફ પાર્ટ લઈ તેને હાથથી આ રીતે સિલિન્ડર સેપ આપવાનો છે સંચામાં પહેલાં ચકરીની બ્લેડ મૂકી તે સિલિન્ડર શેપ મૂકી અને પછી સંચાનું ઢાંકણ બંધ કરી દઈએ હવે સંચાથી ચકરી પાડવાનું સ્ટાર્ટ કરીએ તો હાથને ગોળ ગોળ ફેરવી સંચાથી આ રીતે ગોળ ગોળ જલેબી જેવી ચકરી પાડતા જવાનું છે લાસ્ટ જે તેનો છેડો હોય તેને આ રીતે સીલ કરી દેવાનું એટલે કે ચોંટાડી દેવાનું જેથી તે ખુલી ન જાય તો સેમ પેટર્નથી આ જ રીતે બધી જ ચક્રી પાડી લેવાની છે મોટી નાની જે સાઈઝમાં તમારે બનાવી હોય તે સાઇઝમાં તમે તેને બનાવી શકો છો તો મેં અહીં બધી ચકરી પાડી લીધી છે તે દરમિયાન મેં તાવડામાં તેલ મૂકેલું તે મીડિયમ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં ચકરી મૂકતા જઈએ એક પછી એક પહેલાં ચકરીને અડવાની નથી તે તેની જાતે જ તેલમાં ઉપર આવશે ઉપર આવી જાય એટલે ઝારાથી તેને પલટાવી દેવાની એટલે બંને પળ બરાબર તળાય જ્યારે તમે તેલમાં ચકરી મૂકો ત્યારથી અત્યાર સુધી ખૂબ બબલ્સ જોવા મળે છે જેવી ચકરી તળાઈ જશે કે બબલ્સ એકદમ ઓછા થઈ જશે તો આ એક ટ્રીક છે કે જ્યારે તાવડામાં બબલ્સ ઓછા થઈ જાય ત્યારે ચકરી કાઢી લેવાની તો અહીં બબલ્સ બી ઓછા થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન કલર બી દેખાય છે તો હવે તેને કાઢી લઈએ બસ એ જ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ મોટી ચકરી પણ તળી લેવાની એક પળ થઈ જાય એટલે પલટાવી બીજું પળ પણ તળી લેવાનું બબલ્સ ઓછા થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યારે તાવડામાંથી ઝારા વડે ચકરી કાઢી લેવાની તો અહીં મારી બધી જ ચકરી તળાઈ ગઈ છે દેખાવમાં જેટલી મસ્ત છે ને તેટલી જ ટેસ્ટમાં પણ મસ્ત બની છે અહીં તમે સાંભળી શકો છો તેનો અવાજ કે કેટલી ક્રિસ્પી બની છે અને હાથમાં મોટી વાર્તા જ તૂટી જાય તેવી સોફ્ટ એન્ડ ક્રન્ચી બની છે અને હા મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સોફ્ટ અને એકદમ ટેસ્ટી બની છે ચકરી સવારના કે સાંજના નાસ્તામાં ચા સાથે લઈ શકાય સો ફ્રેન્ડ્સ તમે પણ આ બધી ટીપ્સ અને ટ્રિક્સ અજમાવી જોઈ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિધાઉટ ફેલ તમારાથી ચકરી મસ્ત જ બનશે અને પછી તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો એન્ડ હા ડોન્ટ ફરગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ ભાવતા ભોજન તો ફરી મળતા રહીશું આવી જ ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બબાય